શહેરના માંજલપુર ખાતે આવેલ આરએસ નંબર 324-1321-BTP-29 સ્થિત ફાઇનલ પ્લોટ નંબર 205 વાળી જમીનના મૂળ માલિકની ખેતીની જમીનને બિન ખેતીલાયક જમીનમાં તબદીલ કરાવી ખોટા બાના ખત દસ્તાવેજો કરી દર્શનમ હાઇટ પાર્કની ઇમારતનું ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સાથે જમીનના વારસદાર મહિલા તથા તેમના લીગલ એડવાઇઝર દ્વારા એક પત્રકાર પરિષદમાં સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી. શહેરના માંજલપુર ખાતે આવેલ આરએસ નંબર 324-1321-BTP-29 સ્થિત ફાઇનલ પ્લોટ નંબર 2005 વાળી જમીનના મૂળ માલિકની ખેતીની જમીનને બિન ખેતીલાયક જમીનમાં તબદીલ કરાવી ખોટા બાના ખત દસ્તાવેજો કરી દર્શનમ હાઇટ પાર્કની ઇમારતનું ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સાથે જમીનના વારસદાર મહિલા તથા તેમના લીગલ એડવાઇઝર દ્વારા એક પત્રકાર પરિષદમાં સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી. તેમજ આ સમગ્ર મામલે શકુંતલાબેન રણછોડભાઈ સોલંકીના લીગલ એડવાઇઝર એડવોકેટ વ્રજેશ શાહ દ્વારા વિસ્તૃત માહિતી સાથે જ દર્શનમ હાઇટ પાર્કના રોકાણકારોને રોકાણ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરવામાં આવે તેવી પણ અપીલ કરી હતી. આ મારી જગ્યા છે, અમે આ જમીનના માલિક છે. કઈ જગ્યા આવી છે તમારી? માંજલપુર ઓમકારા ચોકડી આગળ. ત્યાં શું બનાવવું? આ દર્શનમ હાઇટ પાર્ક ઊભું થઈ રહ્યું છે. એ ખોટી રીતના ચીટિંગ કરીને ગુંડાઓની પોલીસની મદદથી આ કબજો અમારો લઈ લીધો હતો. વિનોદ અગ્રવાલ, સુનિલ અગ્રવાલે આ હાઉસ બનાવ્યા દર્શનમ, બિલ્ડિંગ ઊભી કરવા. તમારી માંગ શું છે? મારી માંગ એટલી છે, અમને ન્યાય મળવો જોઈએ. અમને અમારી આ જબરજસ્તી અમારો કબજો છીનવી લીધો છે. મારી મમ્મી 20 વર્ષથી આ જમીન સાચવતી હતી. ગુંડાઓ અને તંત્રથી પોલીસની મદદથી દ્વારા અમારો કબજો લઈ લીધો છે આને, અને અમારી જોડે સખત ચીટિંગ કર્યું છે. આ માંજલપુરમાં જે હાઇટ પાર્ક જે જમીન ઉપર બની રહ્યું છે તેનો સર્વે નંબર 321-1/2 અને 324 જે છે તેના ઉપર આ દર્શનમ હાઇટ પાર્ક બની રહ્યું છે. તે જમીન ડિસ્પ્યુટેડ છે. તે જમીન મારા અસીલની માલિકીની સંયુક્ત માલિકીની જમીન છે, જેના ઉપર નામદાર કોર્ટમાં હાલમાં કેસો પેન્ડિંગ ચાલે છે, સિવિલ દાવાઓ ચાલે છે, અપીલો ચાલુ છે, એને રદ કરાવવાના ઓર્ડરો કલેક્ટરમાં SSID ગાંધીનગરમાં ચાલુ છે તથા કલેક્ટર સાહેબમાં RTS અપીલો ચાલુ છે, જે 7/12 ઉતારાઓમાં નામ નોંધાયા છે એમને ખોટી રીતના ગેરકાયદેસર રીતે, તેની અપીલો પણ હાલમાં નામદાર કોર્ટમાં ચાલુ છે. કેટલા સમયથી આ વિવાદિત જમીન છે? આ 2005નો જે દસ્તાવેજ થયો એ દસ્તાવેજ ખોટો અને ગેરકાયદેસરનો અમારા અસીલની ગેરહાજરીમાં થયેલો છે. ત્યારથી અમારા અસીલે નામદાર કોર્ટોમાં દાવાઓ કરેલા છે, ત્યારથી આ ગેર આ ડિસ્પ્યુટેડ ચાલુ છે. હાલની તારીખે નામદાર કોર્ટોમાં નિર્ણયો પર પેન્ડિંગ છે કામ, જેથી મારી જાહેર જનતાને અને બધાને વિનંતી છે કે જે પણ કોઈ આ જમીનમાં જે પણ કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરશે તો નામદાર કોર્ટનો ઓર્ડર માથા ઉપર લેવો પડશે, અને જો ઇન્વેસ્ટ કરેલું હશે તો તે ડૂબવાની પૂરેપૂરી શક્યતાઓ છે. શાંતિલાલ વિઠ્ઠલભાઈ પટેલે આ જમીન શ્યામ સુંદર લેખરાજ અડવાણી ને પ્રિતેશ ગોરધનભાઈ પટેલ નાઓને વેચાણથી આપી 2021માં, અને ત્યારબાદ આ દર્શનમ હાઇટ પાર્ક વાળા જોડે પાર્ટનરશીપ કરી અને આ જમીન ઉપર ખોટી રીતના બનાવવામાં આવેલું છે. એમાં અત્યારે હાલમાં પાર્ટનરો કોણ કોણ છે હું તમને કહી દઉં. સુનિલ જગદીશ ચંદ્ર અગ્રવાલ 50% પાર્ટનર, અશ્વિન નટુભાઈ પટેલ 25% પાર્ટનર, મિત વિનોદ અગ્રવાલ 10% પાર્ટનર, પ્રિતેશ ગોરધનભાઈ પટેલ 10% પાર્ટનર તથા શ્યામ સુંદર લેખરાજ અડવાણી 5% પાર્ટનર. એમ આ લોકોએ રેરાનો ઓર્ડર પાસ કરવા માટે આ પાર્ટનરશીપ ત્યાં મૂકેલી છે, અને હાલમાં આ રીતનું અહીંયા ખોટી રીતના બાંધકામ ચાલી રહ્યું છે, અને જે બાબતે નામદાર કોર્ટોમાં કેસો હાલમાં પેન્ડિંગ છે, મનાઈ હુકુમો આવવા ઉપર બાકી છે, ન્યાય મળવાનો અમારા ક્લાયન્ટને હજુ બાકી છે, ન્યાય મળ્યો નથી, એટલે વિષય ઉપર કાર્યવાહીઓ ચાલુ છે. તે વિષય ઉપર કાર્યવાહીઓ ચાલુ છે અને એ અમારા અસીલ એ બાબતે સારી વિગત તમને આપેલી છે.